है सब गुलमान है। નગરપાલિકા એટલે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર, તેમાં પણ અમૃત યોજના એટલે સત્તાધીશો અને અધિકારીઓ માટે ભ્રષ્ટાચાર આચરવા માટેની પંચવર્ષીય યોજના. પ્રિન્સ રેસીડેન્સીથી એરપોર્ટ રિંગ રોડ વચ્ચે ડિવાઈડરમાં પાવર બ્લોક અને સાઇનબોર્ડ નાખવાની કામગીરી. અમૃત યોજનામાંથી 2,28,00,000ના ખર્ચે ટેન્ડર પાસ કરવામાં આવ્યું. હજુ 2 મહિના પણ પૂરા નથી થયા અને પાવર બ્લોક ઉખડવા લાગ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણી અને લાકડા જેવી નબળી કામગીરી કરવામાં આવી છે. નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરને કામ આપી સરકારના રૂપિયા વેડફવામાં આવે છે. 2,28,00,000 રૂપિયાની સામે 1,00,00,000 રૂપિયાનું પણ કામ કરવામાં નહીં આવ્યું હોય. સત્તાધીશો અને પદાધિકારીઓને ટકાવારી મળી જાય એટલે તેઓ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નબળી કામગીરી સામે આંખ આડા ગાન કરતા જોવા મળે છે. જે કોન્ટ્રાક્ટરે નબળી કામગીરી કરી છે તેનું બિલ પાસ ના કરવું જોઈએ અને તેને બ્લેકલિસ્ટમાં પણ નાખવામાં આવે, જેથી ભવિષ્યમાં બીજા કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે કામગીરી કરે તેવું જણાવતા ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી વધુમાં શું જણાવે છે, સાંભળીએ તેમના જ શબ્દોમાં. અમૃત યોજના હેઠળ લગભગ અંદાજિત 2-2.5 કરોડ રૂપિયાના ખર્ચે પ્રિન્સ રેસીડેન્સીથી એરપોર્ટનો રસ્તા ઉપર કામ કરવામાં આવ્યું હતું, ડિવાઈડર સુશોભિત કરવાનું. પરંતુ હકીકત એ છે કે સુશોભિત થવાના બદલે ત્યાં ભ્રષ્ટાચાર જ થયો છે. અમારા સાથી નગરસેવિકા જે છે મનિયમબેન સમા, એમના પતિ કોંગ્રેસ આગેવાન હાસમભાઈ સમાએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ ફરિયાદો પણ કરેલી છે કે આ કામ યોજના એની જે છે એ ડિઝાઇન મુજબ કામ નથી, નકશા પ્રમાણે કામ નથી, જે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા હતા એ પ્રમાણે કામ નથી, એમાં જે મટીરિયલ વપરાવવો જોઈએ એ વપરાયો નથી, એમાં જે ક્વોલિટી જાળવવી જોઈએ એ નથી જાળવવામાં આવી, અને ટેન્ડરની શરતોનો ધોરીધરાર ભંગ કરવામાં આવ્યો છે. આ કામમાં પણ ભુજ નગરપાલિકાની સિસ્ટમ મુજબ ભરપૂર ભ્રષ્ટાચાર થયો છે. આ બાબતે તપાસની માંગણી કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અમારી માંગણી છે આ બાબતે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી એનું પેમેન્ટ અટકાવવામાં આવે. હાલ અત્યારે એ જગ્યાએ તમે જ્યારે મુલાકાત લીધી ત્યારે શું પરિસ્થિતિ ત્યાં જોવા મળે છે? આજની તારીખે હજી હમણાં જ કામ થયું છે, છતાંય પાછા ખાડા પડી ગયા છે. કોઈ યોગ્ય ધારાધોરણ પ્રમાણે કામ થયું નથી, પ્રોપર મટીરિયલ નથી વાપરવામાં આવ્યું, એના લીધે અત્યારથી જ ત્યાં કામ ખરાબ થવા માંડ્યું છે. કિશોરભાઈ, અમૃત યોજના ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના સત્તાધીશો માટે એક કમાવ યોજના હોય એવું સામે આવી રહ્યું છે, કે અમૃત યોજનામાં જેટલા પણ કામો થઈ રહ્યા છે તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એવી લોકોમાં ચર્ચા છે, શું કહેશો આ બાબતે? અમૃત યોજના ખરેખર તો આ નગરપાલિકાના શાસકો અને અધિકારીઓ માટે અમૃત યોજના સાબિત થઈ રહી છે. આ જનતાના બદલે એમના માટેની કોઈ લાભ, આ લાભાર્થીના જે ખરેખર છે ભાજપના પદાધિકારીઓ અને આ ગુજરાતના મોસ્ટ કરપ્ટેડ ચીફ ઓફિસર જીગર પટેલના અમૃત માટે થઈ રહી છે. અમૃત યોજનાના કામો એટલે જ આપવામાં આવે છે કે તેમાં ભ્રષ્ટાચાર આચરી શકાય. અમૃત યોજનાના કોઈ પણ કામ હોય તેમાં કોઈ જ જાતની યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. સાંભળો આ બાબતે શું જણાવે છે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમ સમા. કાસમભાઈ, ભુજ નગરપાલિકા દ્વારા પ્રિન્સ રેસીડેન્સીથી એરપોર્ટ રિંગ રોડ ઉપર અમૃત યોજનામાં કામ આપવામાં આવ્યું છે, અંદાજિત 2,28,00,000 બાબતે. આ કામ અને અમૃત યોજનામાં બીજા થતા કામ વિશે શું કહેશો? ચોક્કસપણે કે જેટલા પણ અમૃત યોજનાની અંદર કામો થયા છે તમામે તમામ ભ્રષ્ટાચારનો એક હબ છે અમૃત યોજના. એટલે 2020ની અંદર છેલ્લી કારોબારીની અંદર 15માં નાણાં પાંચમાં આ 36 મીટર રિંગ રોડ ઉપર 25 લાખના ખર્ચે ડિવાઈડરની લાઇટો નાખવાની વાત હતી. આજ દિવસ સુધી આ લાઇટો પડી નથી. એવું કહેવામાં આવ્યું કે આને ઘરાટ નથી એટલે આ ઠરાવ અમે રદ કરી નાખ્યો છે.
बराबर खरेखर जो जरूरी है ई काम नहीं थता जरूरी नहीं ई काम थाय ते आरटीओ रिलोकेशन पर 2 करोड़ पर काम है एम ते इंटरलॉक और साइड की दीवाल डिवाइडर तब जी आओ एम मोटा पाये भ्रष्टाचार थो जयरे पानी टाँका तूटी जाता हो अमृत योजना में बनेला नगरपालिका नोटिस आपती हो छता कॉन्ट्राक्टरों पर कोई पगला न लेवाता हो एक खरेखर दुखनी भगत है आम आ लोगनी खरेखर मिली भगत है और मिली भगत थी आ लोग काम कर रहा है आ बधे टकावारी नक्की करेली है एना हिसाबे आ कामों में आ लोग कोई बोली सके कॉन्ट्राक्टरों सामे एम छे नहीं खरेखर आ कॉन्ट्राक्टरों होय एने जे पण अधिकारी आनी एंजीनियर होय ए तमाम ने तमामने सस्पेंड करवा जोईए अने ए लोकोनो ब्लेकलिस्ट में नाम जाहिर करवू जोईए। कासमभाई प्रिंस रेसिडेंसी थी जे एरपोर्ट रिंग रोड पर काम करवामां आव्युं एमां पण भ्રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એ બાબતે શું કહેશો? ચોક્કસપણે અમૃત યોજનાના તમામ ગામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એક કામ નહીં હું તો તમામ કામોનો કહું છું એવી રીતે રસ્તાના કામ હોય કે પાણીના ટાંકાના કામ બેમાં તો નોટિસો નગરપાલિકા ઇસ્યુ કરી છે પણ છતાં કોઈ પગલાં નથી લેવાતા આ એક દુઃખની બાબત છે। भूज नगरपालिकाना बोलका प्रमुख कहे छे कि मारा सुधी हजु सुधी कोई जे फरियाद नथी आवी जो आवशे तो कॉन्ट्राक्टरनुं बिल रोकशुं। आजे मारी टीम द्वारा प्रिंस रेसिडेंसीथी एरपोर्ट रोडना डिवाइडर वच्चे कॉन्ट्राक्टर द्वारा करवामां आवेली लोट पाणी अने लाकड़ा जेवी कामगीरीना पुरावा आपवामां आव्या हता। हवे जोवानुं ए रह्युं कि भूज नगरपालिकाना प्रमुख घनश्याम ठक्कर कोई पगला आ कॉन्ट्राक्टर सामे ले छे के पछी तेरी भी चूक अने मेरी भी चूक तेवो ताल करशे। સાંભળો આ બાબતે શું જણાવે છે ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર। ઘનશ્યામભાઈ, ખાસ કરીને જે પ્રિન્સ રેસિડેન્સી થી કરીને જે એરપોર્ટ સુધીનું જે કરોડનું કામ થયું છે કેટલા કરોડનું અંદાજિત કામ છે હાલ જે નબળી ગુણવત્તા છે એ શું સંપ્રમાણ છે શું કહેશો? અંદાજિત 2 કરોડ રૂપિયાનો કામ છે અમૃત યોજના હેઠળ આ કામ અમે નગરપાલિકામાં આવ્યા ત્યારે ગ્રાન્ટ લેપચા એમ હતી एरपोर्ट में जयरे VVIP लोग आता तरह आ डिवाइडर की सफाई में नगरपालिका ने मस्त मोटो खर्चो लगता तो नगरपालिका की समग्र टीमें साथ रही नक्की कर आ डिवाइडर आप सुशोभन करूँ आ डिवाइडर पर जाहरात बोर्ड लगाड़ा जेना नगरपालिका ने 12 महीना की इनकम थी जाए। खास कर नगर सेवके आक्षेप करो तो जी रीते पेटर्न साथ बनवाथ काम ई रीते नहीं बनव शू संदर्भ मारी पास भी कोई फरियाद नहीं आई आई तो चौक्सपण આગળ કાર્યવાહી કરીશ। પ્રિન્સાભાઈ, 2 કરોડ 28 લાખના અંદાજિત ખર્ચે આજે કામગીરી કરવામાં આવી છે હજી 2 કે 3 મહિના કામગીરી થઈ છે અત્યારથી જ એ વિસ્તારના અમે અત્યારે હમણાં જ સર્વે કરીને આવ્યા ત્યારે પેવર બ્લોક નીકળી ગયા છે ત્યાં જે આ પેવર બ્લોક પાત્રોના જે ત્યાં છીપરું લગાવવામાં આવ્યું છે ત્યારે આ બાબતે શું કહેશો? સૌથી પહેલાં ડિઝાઇનની અંદર છીપર રાખવામાં આવી હતી ત્યારબાદ કારોબારી સમિતિએ નક્કી કર્યું કે છીપરા કોસ્ટલી પડશે આપણે હજી એને લાંબી લઈ જવું છે એના માટે એને ઇન્ટરબ્લોક ફાઇનલ કર્યા અને ઇન્ટર ડિઝાઇન ચેન્જ કરીને ઇન્ટરબ્લોક નાખવામાં આવ્યા છે। હાલ અત્યારે આ બધા ઇન્ટરબ્લોક અમુક જગ્યાએ નીકળી ગયા છે એ બાબતે શું કહેશો? આવી કોઈ ફરિયાદ તમારા મારફતે મને પહેલી વાર મળી છે બીજી કોઈ પણ આવી ફરિયાદ આવશે અને મારી ખાને પ્રૂફ છે કે ફરિયાદ આવશે તો 100% કોન્ટ્રાક્ટર સામે પગલાં લેતા અમે નહીં કચકાઈએ।